Hey, how are you? Kadu have a poor cash. Trying to time is over, Marie wrote a loan massage. Kalere na yo have a mayonnaise nice. Sama sama bhai hu to roz re nice. Yo, tar massage na rotlo khai lidu. Yo, bolo. Bola dada khain khatle behi gya. Aaj vasan dhovano eno varo se. To hu kam vasan dho. હમણે તમે જોવો એડી પાસે વાસણ ધોવડાવવા છે અહીંથી હંતાઈ પાણીમાં તરતા વાસણ મૂકું ને એટલે ભોળા દાદાને એમ થાય કોકના વાસણ તણાઈને આવે એટલે એ બધા વાસણ ધોઈ નાખશે પાણીમાં થાળી તણાઈને આવે છે લાય થાળી ધોઈ નાખવા દે અમારી એક થાળી તો વધી જાય તમે જોવો વાસણ ધોવાનું ચાલુ કરી દીધું કોકના વાસણ નથી આપણા જ વાસણ છે પહેલા આપણા વાસણ પાણીમાં કેમ તણાઈ નાયવા એ હું વાસણ પાણીમાં મૂકતો છો હું કામ એ તમારી પાસે વાસણ ધોવડાવા મારી બાપા મારી પાસે વાસણ ધોવડાવા તો તમારો વાસણ ધોવાનો વારો હતો તો તમારી પાસે ધોવડાવું ને પણ તારે વાસણ ધોઈ નખાય ને હું હું કામ વાસણ ધો તમે કઈ વાસણ ધોવાનો મને પગાર ના આપતા વાડીનું કામ કરવાનો પગાર આપો છો એ હારું એટલે વાસણ મૂકતા જા એ હારું કેવો માણસ છે મારી પાસે વાસણ ધોવરાવ્યા મને તો એમ છુ કોકના વાસણ છે હું તો હરખાઈ ગયો તો તો પણ તમને ખબર ન પડે એમ થોડા કોકના વાસણ તણાઈને આપણી વાડી આવે બાપા એ તો હારું હું હતો નકર વાસણ તણાઈને આમ તારી વાડીમાં વયા જાત ને પણ મેં તમને જોયા હતા એટલે હું પાણીમાં વાસણ મૂકતો થો કેવો માણસ છે ભલે દાદા સમસમ શેઠ આવે હે સમસમ શેઠ કેમ આજ આ બાજુ ભૂલા પડ્યા કાઈની થોડુંક કામ હતું એટલે આવ્યો તો ઠીક બેહો બેહો સમસમ છે ના બેસવું નથી મારી થોડી ઉતાવળ છે ભલે દાદા સમસમ છે કાક મૂંઝવણ માં હોય એવું લાગે ક્યાં ગયા છે કોને ખબર કે ગયા છે મમરા ભાઈ 400 રૂપિયાની જરૂર છે 400 રૂપિયા આપવા પડશે તમારે વળે 400 રૂપિયા હું કરવા એ લાઈટ બિલ ભરવાનું છે પણ તમારે ક્યાં મીટર છે કે તમારે લાઈટ બિલ આવે તમે તો પતંગ કાકા ઘરે થી લાઈટ લીધેલી છે આ પણ પતંગ કાકા નો છોકરો હવારે બિલ લઈને આવ્યો તો એ કે 400 રૂપિયા આપજો નકર લાઈટ નહીં આવે હવે મારી પાસે 400 રૂપિયા નથી ને હું તો 500 રૂપિયા ગોતું હું કામ મારે એક જો નવા કપડા લેવા છે રોજ એક ને કપડા કેટલા પહેરવા ઈ આમ સમસમ છેટ આવે એની પહેલા આપણે બે પૈસા લઈ લેવી હા હા કેમ સમસમ છેટ આ બાજુ હું તમને દઈને જ ગોતતો તો હે અમને હું કેમ ગોતતા હતા એમાં એવું છે ને કે મારી એક સોનાની વીટી પડી ગઈ છે 1.5 લાખ ની હે 1.5 લાખ રૂપિયા ની વીટી પડી છે મી હા તો સમસમ છે વીટી સડે એની ના રે ના 1.5 લાખ ની વીટી છે તો હાલો ને આપણે બધા ભેગા થઈને વીટી ગોચવી અમને રાજી કરી દેજો પણ હું સવાર માં વીટી ગોતું છું મને એવું લાગે છે વીટી કોકને મળી ગઈ છે પણ તો કોકને પૂછાય ને ના રે ના એમ થોડું આપણે સીધી કોઈને પૂછાય તો પણ એક કામ કરો ને વીટી એમી ગોચી દેવી અમને રાજી કરી દેવો બોલો હા જો વીટી મળી જાય ને તો હું તમને બેને યોગ્ય બદલો આપીશ તો સમસમ છે તમે અહીંયા રહી ઉભા રહ્યો હમણાં એની વીટી ગોતી નાવી એ સારું વીટી મળી જાય તો સારું હે ભોળા દાદા નવી વીટી કેદી લાવ્યા કાલે લીધી વીટી કેટલા રૂપિયાની લાવ્યા 15000 ની વીટી છે તો મને એક 15000 રૂપિયાની વીટી લઈ જો ને 10 મહિના મને પગાર ન આપતા ના રે ના તારે કાઈ વીટી લેવી ના તું વીટી ખોઈ નાખે યો બોલો તો તમારી વીટી ન ખોવાઈ જાય એમ થોડો હું વીટી ખોઈ નાખું મને વીટી ના લઈ દેવી એમ ના કહેતા એટલે ઓલું કોણ આલ્યો આવે હે કોણ છે એ તારી મીઠી મીઠી વાણી જોઈને લાગણી બંધાણી તારી મીઠી મીઠી વાણી જોઈને લાગણી બંધાણી તારી લાગણી ના પૂર એમને ક્યાંથી લાવ્યા તાણી વાવા વાવા તારી મીઠી મીઠી વાણી જોઈને લાગણી બંધાણી તારી મીઠી મીઠી વાણી જોઈને લાગણી બંધાણી બોલા આજ પહેલી વાર બીજાના મોઢે તમારા વખાણ સાંભળ્યા નકર તમને બધા કંજૂસ જ કે એટલે ઈ બાર ગામના છે ને એટલે મારા વખાણ કરે એ તારે 500 ના તો 1000 થાશે 1000 ના 2000 અરે 500 ના તો 1000 થાશે 1000 ના 2000
દેવામાં ભાઈ દયા રાખજે થશે બેડો પાર વાહ 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 તારી મીઠી મીઠી વાણી જોઈને લાગણી બંધાણી તારી મીઠી મીઠી વાણી જોઈને લાગણી બંધાણી તારી લાગણી ના પૂરી અમને ક્યાંથી લાવ્યા તાણી વાહ 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 તારી મીઠી મીઠી વાણી જોઈને લાગણી બંધાણી હવે બેઠો હું બે ભાઈ ને પાણી પા જા ના ભાઈ ના અમારા પાણીની આખડી છે એમી પાણી નથી પીતા ખાલી દૂધ જ પીવી કેમ એ જા હુંજી 1.5 લાખ ભેગા ન થાય ત્યાં હુંજી દૂધ જ પીવાનું છે તો પણ આમ આખડી રાખે થોડા 1.5 લાખ ભેગા થાહે કે કામે આવ્યા જાવ તો 1.5 લાખ ભેગા થાહે પણ ભાઈ કામ કરવું ગમતું નથી તો 1.5 લાખ રૂપિયા તમે કેમ ભેગા કરશો ઈ 1.5 લાખ અમે ભેગા કરી નાખશું તમારે દૂધ પાવાનું છે કે નહીં કેલા બે ભાઈ ને ઓલી બહેણી માંથી દૂધ પા એ હારું એમ તો દાદા દયાળુ છે પણ મૂડી બહુ વાલી છે હાચું કે ખોટું હાચું ઓ તો થોડાક દાતાર બની જજો લીમડે સાયો નહીં ખૂટે નાળિયેરીએ નાળિયેર નહીં ખૂટે ખિસ્સામાં પૈસા નહીં ખૂટે ખાટલે મહેમાન નહીં ખૂટે પૈસા બહુ આવે છે પણ ટકતા નથી વાત હાસી ખોટી હાસી વાત યો દૂધ પીવો એ ભાઈ દૂધ પીતા હોય એવું કેમ નથી લાગતું છાશ પીતા હોય એવું લાગે છે પણ છાશ શેની બને દહીં ની તો દહીં શાનું બને દૂધનું તો દૂધ પીવો કે છાશ પીવો બધું હરખું જ થાય ને હાલ ભાઈ હાલ આ લોકો દૂધ નહીં પાય આપણે બીજે ક્યાંક દૂધ પીવા વયા જાવે યો બોલો ઓલા દાદા ઓલા ભાઈ ગીતમાં તમારા કેટલા બધા વખાણ કર્યા તમે કઈ પૈસા ન આપ્યા પણ દહીં ને છાશ તો પાય પણ ખાલી છાશ પાઈને કાઢી મૂક્યા હા એ આ લોકો કોણ આવે એ ભાઈ તમે લોકો કોણ છો એ હું મમરા ભાઈ અને હું બકુલ ભાઈ તમે કેમ આવા કપડા પહેર્યા એ તમારી વીટી હાટું તમે યોગ્ય બદલો દેવાના તો અમારે મહેનત તો કરવી પડે ને જોવો તો આ વીટી તમારી છે ના ના આ વીટી તો મારી નથી જો બોલો અમને જેમ કે તમારી વીટી છે એટલે તો આ વીટી મેં બઠાવીને વી આવ્યા મારે ના પણ આ વીટી તો નાની છે અને મારી વીટી તો મોટી છે તો સમસમ છે તમે અહીંયા ઉભા રહ્યો હમણાં બીજી વીટી લેતા આવી એ સારું કે હા કાકા સા પાઉ તમારી વાડીએ સા પીવા આવ્યો આ તો સા મોરસ ને દૂધ લઈ જા સા બનાવીને પાઈ દેવી પણ સા મોરસ ને દૂધ હું લાવું તો તમે હું લાવો પણ તપેલી પાણી લાકડા તમે તારી બધું અમારું પણ તો મેં સા પાઈ ન જવાય આ તો તારે સા પીવી હોય ને તો અમે તો સા પીને બેઠા આ તો આવજો કેદી મારી વાડીએ સા પીવા હે ઓલું કોણ આવ્યું આવે કોક જણા છે હે ભાઈ ઓળખાણ ન પડી તમે ભલે અમને ન ઓળખતા હો પણ અમે તમને ઓળખવે તમારું નામ જમરુ કાકા છે ને અને તમારું નામ કેહા કાકા છે ને અને તમારું નામ અમથાભાઈ છે ને હા હો તમે તો જાણકાર છો હવે કેટલા વર્ષથી એટલામાં રખડવી તો એટલું તો જાણવી ને પણ અમે તો તમને પહેલી વાર જોયા તમે ભલે ને અમને પહેલી વાર જોયા પણ અમે તો તમને ઓળખવી છે ને તો હવે વાતો નથી કરવી અમને થોડુંક વાટકો વાટકો દૂધ પાઈ દો એટલે જતા રહેવી દૂધ હોય તો અમે જ ના સા પી અમારા જ કાનની સાની માથે કુટાલે હાલો હાલો આપણે ક્યાંક બીજે દૂધ પી લેશું એ હારું હાલો હાલો એમ થા જાણકાર હતા હાથ જોરાઈ લીધો તો હારું હતું હા ઓ કે કાકા ઈ વાત હાચી કે હા કાકા જમરૂ કાકા એક બે ભાઈ આ બાજુ આવ્યા હતા ચશ્મા પહેરેલા હતા અને માથે પાઘડી બાંધેલી હતી હા શું કામ હતું એનું એ ઈ ભોળા દાદા ના હાથમાંથી વીટી લઈને વી આવ્યા હે વીટી તો મારી લઈ ગયા હું આ પડી કઈ બાજુ ગયા એ આમ ગયા તો હાલો હાલો એને ગોતવા પડશે અરે તમે જાઓ મારે કાઈ નથી આવું મારી વીટી ભલે લઈ ગયા ખોટી હતી હે તો આપણે ગોતવા પડશે હાલ હાલ હે આમ થા તું ખોટી વીટી પહેરે હા તું બાપા તો તું તો અમને રોજ કહેતો હાસી વીટી છે એમ એ તો ખોટું ખોટું ચાવવાનું હોય હે ઓલા બે તો પાછા આવ્યા મારી વીટી ગોતીને આવ્યા હોય તો સારું જો સમસમ શેઠ આ જ વીટી તમારી લાગે હે આ વીટી તો ખોટી છે આ વીટી ક્યાં મારી છે હે આ વીટી તમારી નથી ના ના તો પણ તમે વીટી પાડી ક્યાં ઈ તો કયો સવારે નાઈને પછી મેં જોયું ને તમારા હાથમાં વીટી નહોતી હે તો કે તમારા વાળમાં નથી વીટી હલવાઈ ગઈ ને માથું ધોતા હોય ને કા જો તો બકુલ ભાઈ સમસમ શેઠના માથામાં વીટી નથી ને હા જો જો માથામાં જ વીટી છે સમસમ શેઠ હવે અમને યોગ્ય બદલો તો આપી દો એ યોગ્ય બદલો હવે હું તમને આપું હે તમે હું કામ અમને યોગ્ય બદલો આપો વીટી લઈને વી આવ્યા ને પાછા મને પૂછો એ હારું આવ્યા તમારી વીટી લાવા સમસમ શેઠ અમને બદલો આપો એટલે મેં ભાગવી લ્યો 2000 રૂપિયા છે 2000 હજાર વેચી લેજો લ્યો આમાં કેમ હજાર હજાર વેચવા ઘોડો દીધા પા સૂટા હશે લઈ લો ને હા સૂટા આપું લ્યો આપો બાજલા એ પૈસા લઈ જા બજા ઉભા રહો ઉભા રહો લ્યો ઉભા રહો અમારા 2000 રૂપિયા તો દેતા જાવ ભલે ને ભઈ આઈ જા હાસી વીટી તો આપણી પાસે છે ખોટી વીટી લઈ જા હે